બાળકની અતિ આનંદની લાગણી અનુભવાઈ રહી છે। આ સ્મિતની બાળક પર પોઝિટિવ અસર થઈ રહી છે, જે તેનો વિકાસ થવામાં મદદ કરે છે। તમારા બાળકને તમારો આ સમયગાળા દરમિયાનનો સૌમ્ય અને સરળ સ્વભાવ ખૂબ ગમે છે। તે તમારી કોખમાં સુરક્ષિત હોય તેવું તેને લાગી રહ્યું છે। હવે તમારે જેવું બાળક જોઈએ છે ને તેવા બાળકની કલ્પના કરો, તેનામાં મગ્ન થઈ જાઓ, તેના સ્વપ્ન જોવા લાગો, બાળકનો આભાર વ્યક્ત કરો। બેટા, હું તને મેળવીને અતિ આનંદિત છું અને હા, તું મારી કોખમાં એકદમ સુરક્ષિત છે। અને હા બેટા, તને કોઈ પણ જાતની તકલીફ ના પડે ને તે માટે હું અને આપણા પરિવારના સભ્યો તારું ધ્યાન રાખીએ છીએ। તું મારી વાત તો સાંભળી રહ્યું છે ને? હા, મને અનુભવ દ્વારા તું મને જવાબ આપી રહ્યો હોય ને તેવું લાગી રહ્યું છે। તેનો હું અનુભવ કરી રહી છું, જેનો મને અતિ આનંદ છે। અને તારા પપ્પા મારું ખૂબ ધ્યાન રાખે છે, તે મને બધા જ કામમાં મદદ કરે છે જે પહેલાં ક્યારેય નહોતા કરતા। અને બેટા, તને ખબર છે, પહેલાં તારા પપ્પા પોતાનું કામ ક્યારેય જાતે ન કરતા, હવે જે મને નથી કહેતા ને પોતે જાતે કરી લે છે, મારું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે, ફૂલ ટાઈમ મને સપોર્ટ પણ કરી રહ્યા છે। અને એક મહત્વની વાત કે મારી સાથે બુક્સ પણ વાંચે છે, જેણે ક્યારેય એક પણ બુક નથી લીધી। મને સારી સારી વાતો પણ કહીને મારું માઇન્ડ એકદમ ફ્રેશ કરી દે છે, જેથી મને ક્યારેય ખરાબ વિચારો ના આવે। બેટા, મારા આ સારા વિચારોના કારણે મારા અંતઃસ્ત્રાવ પણ સારી રીતે કામ કરી રહ્યા છે, જેથી તારો વિકાસ સારી રીતે થાય, જેનો મને અતિ આનંદ છે। તારા પપ્પાનું મારી સામેનું સ્મિત જોઈને મને ખૂબ આનંદ મળે છે, જેથી મારું મન એકદમ પોઝિટિવ રહે છે અને મને બધું જ વાંચવા માટે પ્રેરણા આપે છે। અને હા, એ કહેતા તો હું ભૂલી જ ગઈ કે બજારમાંથી નવી નવી બુક્સ લઈ આવી આપે છે। જ્યારે તારા પપ્પા ફ્રી હોય ને ત્યારે અમે બંને એક સાથે બેસીને બુક્સ વાંચીએ છીએ અને તેનો આનંદ માણીએ છીએ। અને તને ખબર છે, કાલે હું અને તારા પપ્પા બેસીને એ જ વાત કરતા હતા કે આપણે બેબીનું નામ શું રાખીશું। અમે ઘણા નામો વિચાર્યા, અંતમાં અમને એક નામ ખૂબ ગમ્યું છે, બિટ્ટુ। બેટા, અમે તને પ્રેમથી બિટ્ટુ બોલાવીશું, જેથી તને પ્રેમની લાગણી અનુભવાય અને તારો બૌદ્ધિક વિકાસ મસ્ત રીતે થાય। તું આ તારી આધ્યાત્મિક શક્તિથી જગતને દિશા આપી રહ્યો છે। તું તારું માતા પિતાનું અને દેશનું નામ રોશન કરી રહ્યો છે। બેટા, તારો આ તેજસ્વી ચહેરો સદાય બનેલો રહે। તું સુંદર, તેજસ્વી, બુદ્ધિવાન અને ગુણવાન છે। તારામાં સાહસિકતા, ધીરજ, પ્રામાણિકતા, સહનશીલતા અને પરિવર્તનશીલતા જેવા ગુણો છે। તું અતિથિને આદર અને વડીલોને માન મર્યાદા આપે છે। બેટા, તારી કલ્પના શક્તિ ગજબની છે। તારામાં લીડરશિપ, સ્પોર્ટ્સમેનશિપ, ડ્રોઈંગ, કુકિંગ, ફોટોગ્રાફી, રીડિંગ, રાઇટિંગ જેવા ઘણા વિષયોમાં તને રસ છે। અને હા, મને ખબર છે બેટા, તને વાંચવાનો ખૂબ શોખ છે અને વાંચેલું તને સરળતાથી યાદ રહી જાય છે, જેનું તું ચિંતન કરે છે અને મનન પણ। તને સારું શું અને ખરાબ અને તું સારા નરસાનું ભેદ જાણે છે। તારા આત્મવિશ્વાસ દ્વારા તું સુંદર અને સરળતાથી તારું જીવન જીવી શકે
તેવી પ્રભુની પ્રાર્થના। ધીમે ધીમે સ્મિત સાથે તમારી આંખો ખોલો અને થોડીવાર સુધી તમારી આ લાગણીઓનો અનુભવ કરતા રહો, અનુભવ કરતા રહો। અને હા, તમને આ અનુભવ કેવો લાગ્યો જે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જો તમારે ગર્ભ સંસ્કાર અથવા તો પ્રેગ્નન્સી ટીપ્સને લગતા કોઈ પણ વિડીયો જોવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવનારી બધી જ અપડેટ્સ મળતી રહે।